टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तरफ अहमदाबाद शहर में वधी रहेला गुनाओ वच्चे पुलिस एक्टिव मोड में, संवेदनशील विस्तारों में पुलिस कॉम्बिंग करी। જુહાપુરા વિસ્તારમાં અલગ અલગ 10 જેટલી ટીમો બનાવીને 400 જેટલા પોલીસકર્મીઓ ચેકિંગ હાથ ધર્યું હતું। કોમ્બિંગ અને સર્ચ દરમિયાન મહિલા પોલીસને પણ હાજર રાખવામાં આવી હતી। એડિશનલ સીપી નીરજ બડગુજર, 3 ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા। નાતાલ અને ન્યૂયોર્કની ઉજવણી પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરાઈ રહ્યું છે। હિસ્ટ્રી સિટર્સ બુટલેગરોના ઘરે જઈને પણ કરવામાં આવી રહ્યું છે ચેકિંગ। અમદાવાદમાં 31 ડિસેમ્બર આવી રહી છે ને એ વચ્ચે સતત જે પ્રકારે જે ગુનાઓ વધી રહ્યા છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। એ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ પોલીસ છે તે પેટ્રોલિંગ છે તે કરી રહી છે, કોમ્બિંગ નાઇટો છે તે કરવામાં આવી રહી છે, વાહનોના ચેકિંગ છે એ પણ કરવામાં આવી રહ્યા છે ને વચ્ચે અત્યારે અમદાવાદનો જે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે જુહાપુરા વિસ્તારમાં અમદાવાદ પોલીસ દ્વારા છે તે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, ફૂટપુટ્રેલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જેસીપી સહિતના જે અધિકારીઓ છે તે આમાં જોડાયા છે ને અત્યારે આ એક મોટો પોલીસ કાફલો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જે અધિકારીઓ છે જેસીપી બડગુજર છે, નીરજ બડગુજર, તેઓ પણ અત્યારે હાજર છે, તેમની સાથે પણ છે તે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। સર, કોમ્બિંગ ચાલ રહ્યા કિસ તરીકે છે, જો કાર્યવાહી હે વો કી જા રહી હૈ? જી, આજરોજ આપણે જુહાપુરા અને ફતેવાડી વિસ્તાર છે એમાં મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન આયોજન કરવામાં આવેલ છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 400થી વધારે સ્ટાફ જોડાયા છે અને જુદા જુદા જુહાપુરામાં 10 ટીમો બનાવેલી છે પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં। એ અત્યારે ચેકિંગ કરી રહી છે, જેમાં લિસ્ટેડ બુટલેગર છે, અસામાજિક તત્વો છે, હિસ્ટ્રી શીટર છે, એમસીઆર છે, એની ચેકિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે કોઈ શંકાસ્પદ ઇસમો છે કે છરી કે હથિયાર જેવા સાથે નીકળે કે ડ્રગ્સ કીની માહિતી હોય તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે કાર્યવાહી આજથી અત્યારે શરૂ કરવામાં આવશે દરમિયાન કોઈ એવા ઘટનાઓ સામે આવી છે કે કોઈને ધરપકડ કરવામાં આવશે તો કોઈને અટકાયતમાં ચેકિંગ દરમિયાન એ પ્રકારની વસ્તુઓ મળી? અત્યારે આપણી ટીમ કામગીરી કરી રહી છે અને જુદા જુદા જે બીજી 9 ટીમ છે એની માહિતી થોડી વાર પછી લેવામાં આવશે અને આખી કામગીરી આપના થી શેર કરવામાં આવશે। ખાસ કરીને 31 ડિસેમ્બર પણ આવી રહી છે, પહેલાં પણ કઈ પ્રકારની વ્યવસ્થાઓ અને પોલીસ તરફથી એ ચેકિંગો કરવામાં આવશે? જી, આપણે જે નાતાલ અને 31 ડિસેમ્બર માટે પોલીસના અલાયદા એક બંદોબસ્ત હોય છે જેથી રાત્રે બધા શાંતિથી ઉજવણી કરી શકે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગના કેસ જે છે એને દાખલ કરવામાં આવશે અને પોલીસ દ્વારા નાકાબંધી અને વાહન ચેકિંગ સઘન રાખવામાં આવશે। આપનો ખૂબ ખૂબ આભાર સર। તો અત્યારે જે જુહાપુરા વિસ્તાર છે તેના દ્રશ્યો છે કે જે અત્યારે પોલીસ અધિકારીઓની હાજરીમાં છે કે તપાસ છે તે કરવામાં આવી રહી છે, અથવા તો જે સંવેદનશીલ વિસ્તારો છે અથવા તો જે હિસ્ટ્રી શીટરો છે તેમની તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। એ તમામ જે હિસ્ટ્રી શીટરો છે તેમના ઘરની છે તે પણ તપાસ કરવામાં આવી રહી છે, મહિલા પોલીસ છે તેમને સાથે રાખી અને છે અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો એ જુહાપુરા વિસ્તારના છે કે જ્યાં અત્યારે અલગ અલગ 10 જેટલી ટીમો છે તે બનાવીને તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે ગુનેગારો છે અથવા તો હિસ્ટ્રી શીટરો છે તે તમામના ઘરે છે અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તેમની હાજરીમાં અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે તમામ આરોપીઓ છે અથવા તો રહી ચૂક્યા છે અથવા તો જે હિસ્ટ્રી શીટરો છે તે તમામ લોકોના ઘરે છે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, મહિલા પોલીસને સાથે રાખી અને તપાસ છે અત્યારે કરવામાં આવી રહી છે, જેના આ સીધા દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો। મહત્ત્વની વાત છે કે જે પ્રકારે નાતાલ કે ક્રિસમસ છે તે આવી રહ્યું છે ને તેની સાથે એ નવા વર્ષની જે ઉજવણી થતી હોય છે 31ની તેને લઈને પણ છે અત્યારે તૈયારી છે, તૈયારીના ભાગરૂપે છે તે પોલીસ ચેકિંગ છે તે અત્યારે કરી રહી છે, જેના સીધા દ્રશ્ય છે અત્યારે જોઈ શકાય છે। જેસીપી સહિતના જે વ્યક્તિઓ અધિકારીઓ છે તેમની હાજરીમાં અલગ અલગ 10 જેટલી ટીમો છે તે બનાવીને તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્ત્વનું છે કે નાતાલ અને જે 31 એટલે કે નવું વર્ષની ઉજવણી થતી હોય છે ત્યારે મોટા પ્રકારે દારૂ સહિતના કેસો છે તે નોંધાતા હોય છે, ત્યારે આ વખતે જે પ્રકારે સવાલો છે તે કાયદો અને વ્યવસ્થાને લઈને ઉઠ્યા હતા અને ત્યારબાદ હવે અત્યારે પોલીસ છે તે સંવેદનશીલ વિસ્તારમાં પણ તપાસ કરતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।